નમસ્કાર અનિશ્ચિતતાઓ ભરેલા જીવનની વચ્ચે ફરી એકવાર પીપર જોઈ નામનું સાયક્લોન આપણને બતાવી રહ્યું છે કે બધું જ અનિશ્ચિત છે જે સાયક્લોનની સ્ટડી મોટા ભાગના મોડેલ નહોતા કરી શકતા છેક સુધી એવું કહેવામાં આવતું હતું કે આવે તો છે આ વાવાઝોડું પણ ગુજરાત પર અસર નહીં કરે કાં તો માર્ગ વટાવી જશે ઓમાન તરફ ફંટાઈ જશે કરાચી પર ટકરાઈ જશે પરંતુ એ વાવાઝોડું આપણી કમનસીબી કે એ ગુજરાતની સાથે જ ટકરાવા જઈ રહ્યું છે હવે આપણી સામે આફત આવી રહી છે આપણને ખબર જ હોય પહેલાં એવું કહેવાયું કે આંખ નહીં પાંખ ટકરાવાની છે પછી એવું કહેવાયું કે કદાચ એનો રૂટ ડાયવર્ટ થઈ જશે પછી એવું કહેવાયું કે આ બાકીનો બધો વિસ્તાર છે પ્રભાવિત થશે બસ આટલેથી આ વાવાઝોડું આવીને આમ નીકળી જવાનું છે પણ હવે તમે હકીકત જોવા માટે તૈયાર થઈ જે તમને તારીખની આજુબાજુ આજુબાજુ એટલે કે ગુરુવારની જોવા મળશે તમે એ પણ જુઓ કે વાવાઝોડું કેટલું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તમને અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું હશે કે આ સાયક્લોન અને ફટાફટ વહેતા વાતા પવનો જેની સ્પીડ એ ટકરાય તો સો દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે માઇલમાં ભાગે કહેતા હોય છે આપણે એને કિલોમીટરમાં જ વાત કરીશું અને એટલે જ એવું કહેવાતું હતું કે ગસ્ટ વિન્ડ એટલે કે ઝટકાવાળો જે પવન આવતો હોય છે એની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકની ગુજરાતની અનુભવાઈ હોઈ શકે છે એવું પણ કહેવાતું હતું કે આંખ નહીં ટકરાય પાંખ ટકરાશે તો પણ વાવાઝોડું ટકરાયાનો અહેસાસ થશે પરંતુ આ કુદરત છે અને હંમેશા અનપ્રેડિક પ્રેડિક્ટેબલ છે આ આપણી સામે આફત છે એટલે આપણા માટે એકદમ આપણે સતર્કતાથી એની વાત કરી રહ્યા છીએ પણ હવે તમને આ બુધવાર અને એના પછી બુધવારની રાતથી શરૂઆત થતાં તમે જુઓ કે બુધવારની રાત થતાની સાથે જે ચક્રવાત કે જે આગળ વધીને આમ ફંટાવવું જોઈતું હતું એ સતત બે દિવસ એક તો અહીંયા જ એટલે દરિયાથી પાંચસો કિલોમીટર ચારસો કિલોમીટર ત્રણસો કિલોમીટર જે બહુ લાંબુ અંતર નથી એની આજુબાજુ ફરે છે અને પછી છેલ્લે પોરબંદરના દરિયા કિનારાની એકદમ નજીક આવી જાય છે સાયક્લોનનો આ મોટા ભાગનો વિસ્તાર એ ઓલરેડી અહીંયા પ્રભાવિત કરી રહ્યો છે દ્વારિકાને દ્વારિકાથી સવાર પડતાની સાથે એટલે કે બુધ અને ગુરુની આ બુધવારે રાત્રે બે વાગે આ પરિસ્થિતિ વાવાઝોડું આગળ વધ્યું દ્વારિકાને ભયાનક રીતે પ્રભાવિત કર્યું પણ એના પછી ટકરાઈ ક્યાં રહ્યું છે તો તમે જોજો કે એની દિશા કચ્છ તરફ આગળ વધી રહી છે વિન્ડીના મોડેલ પરથી હું તમને આ સમજાવી રહી છું આ જ મોડેલ એવું હતું કે જે છેક સુધી બધી જ સંભાવનાઓના ખેલ બતાવતું હતું અને એનો જે ક્લોન ઓફ અનસર્ટેનિટી એટલે કે આખો એક વિસ્તાર અનિશ્ચિતતાવાળું કે જેમાં કહેવાતું હતું કે ભલે વાવાઝોડું તમને અત્યારે આ રસ્તે આગળ જતું દેખાય છે ભલે તમને વાવાઝોડું અત્યારે કરાચી બાજુ જતું દેખાય છે પરંતુ એ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાની સંભાવનાને પણ નકારી શકાય એમ નથી એવું વિન્ડીનું જ મોડેલ કહેતું હતું અને એટલે જ આ બે વાગે અને એના પછી ગુરુવાર

ટુરિસ્ટ પ્રવાસીઓથી ભરેલો આ દરિયા કિનારો પરિસ્થિતિ બચવું શું કરવું આઈએમડી શું કહી રહ્યું છે બધા વિશે વાત કરીશું પરંતુ છ વાગે આ પરિસ્થિતિ અને જે વાત વાગશે એટલે છ થી સાતની વચ્ચે ગુરુવારે સવારે આ વાવાઝોડું વિંડીના આ મોડેલ પ્રમાણે ટકરાઈ ગયું હશે એક કલાકની અંદર જ અને એ માંડવી થી લઈને નલિયાની બરાબર વચ્ચે એ ટકરાવા જઈ રહ્યું છે હાલની પરિસ્થિતિની વચ્ચે અને કચ્છનો આ વિસ્તાર આ જે એનું કેન્દ્ર બિંદુ જે કહેવાતું હોય છે જેને આપણે આંખ કહીએ છીએ સાયક્લોનની એ કચ્છમાં નલિયા અને માંડવીના વચ્ચેના દરિયા કિનારા પરથી પ્રભાવિત થઈ રહી છે હવે એ જેવું જમીન સાથે ટકરાશે એટલે તરત જ એનો પ્રભાવ અપેક્ષિત રીતે ઓછો કરી શકે એમ છે પણ એટલો ઝડપથી ઓછો નહીં કરે એ પરિસ્થિતિ તમે સમજી શકો છો કે કેવી થઈ શકે છે આખું આ ગુજરાતની આજુબાજુની પરિસ્થિતિ દેખાઈ રહી છે સાત વાગે એના પછી આઠ વાગ્યાના નવ વાગ્યાના આ દ્રશ્યો ગુરુવારથી બપોર સુધી ગુરુવારની બપોર સુધીમાં તમે જુઓ કે એનું જોર ઓછું થઈ ગયું છે હવે આપણે એ પણ સમજવાનું છે સાથે કે આપણે છેક સુધી જોઈ રહ્યા હતા કે વાવાઝોડું જ્યારે અહીંયા છે ત્યાં સુધી તો કશું જ ઓછું નથી થઈ રહ્યું એકદમ ભયાનક પ્રભાવી દેખાય છે તો જેવું અહીંયા ટકરાય છે તો ઓછું સુકામ થઈ જાય છે આપણે આના પહેલા પણ એ વિશે વાત કરી હતી કે જમીન સાથે ટકરાતાની સાથે જ એમાં પરિવર્તન શું આવી જાય છે તો પરિવર્તન એ આવે છે કે જે અહીંયા આખો આ દરિયા કિનારામાં અહીંયા જે નીચે આંખ છે એવું એક ઉપર પણ સેન્ટર બને છે અને એની આજુબાજુ આ બધા જે આ પવનો વાતા હોય છે અને આખું આ વાવાઝોડાનું નિર્માણ થતું હોય છે એ બધામાં જ્યાં સુધી દરિયામાં હોય છે ત્યાં સુધી ઉપર એને મળે છે ભેજવાળા પવનો મળે છે અને એ એને વધારે તીવ્ર બનાવે છે જે લો એની એની ફરતી ફરતા હાઈ પ્રેશરના પવનો એ આ બનાવતા હોય છે આટલું તીવ્ર એ શું કામ બની રહ્યું છે બીજું કે હજુ તમે જુઓ આ પ્રેડિક્શન ગુરુવાર સુધીનું છે આપણે વાત કરી રહ્યા છીએ રવિવારની મોડી રાત છે અને રવિવારની મોડી રાતથી લઈને ગુરુવાર સુધી હજુ પણ કેટલી એ સંભાવનાઓ છે જરૂરી નથી કે આટલા ધીરા ધીરે જે આગળ વધે જરૂરી નથી કે જ્યાં અત્યારે એકદમ સ્ટેબલ દેખાઈ રહ્યું છે માંડ બે ત્રણ કિલોમીટર માંડ હલી રહ્યું છે કલાકમાં એટલું જ હલે જરૂરી નથી કે અત્યારે જે પરિસ્થિતિ છે જ દર્શાઈ અને એટલા એ એવી જ થાય એટલા જ માટે આપણી પાસે હજુ પણ પ્રાર્થનાનો સ્કોપ વધ્યો છે આપણે થી લઈને સોમનાથ સુધી બધા જ મહાદેવને પ્રાર્થના કરી શકીએ છીએ પરંતુ છતાંય પ્રાર્થનાની સાથે સાથે આપણે તૈયાર પણ રહેવાનું છે આપણે આપણી સલામતી માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવાની છે ગુજરાત એ પરિસ્થિતિ આપી દીધી છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જમીન સાથે ટકરાય એટલે બાષ્પ નથી જવાની અહીંયા છે જમીનની બાષ્પ છે ઉપર પવન પવનો છે પરંતુ એ બધા જ પવનો એટલા અહીંયા અહીંયા જે છે એ ઓલરેડી લો પ્રેશર જેવી પરિસ્થિતિ હોય છે એટલા જ માટે હાઈ પ્રેશરના એટલે કે નીચેના ઠંડા પવનો તે આકર્ષાઈને આવતા હોય છે પરંતુ અહીંયાના પ્રેશરની સરખામણી અહીંયા તો હાઈ પ્રેશર જ રહેવાનું છે સરખામણી એ જે દરિયામાં સર્જાતું હોય છે એની આજુબાજુની સરખામણી એ દરિયાનું તાપમાન વધે ત્યારે એ પરિસ્થિતિ થતી હોય છે પરિસ્થિતિ વધારે ખરાબ કેમ થઈ રહી છે તો તમે જાતે મહેસૂસ કરતા હશો કે ગરમી કેટલી વધારે છે આટલો તડકો છે તો એ જમીનનું તાપમાન દરિયાનું તાપમાન એ બંને વધારી રહ્યું છે અને વધતી ગરમી એ સાયક્લોનને બળ આપે છે વાવાઝોડાને બળ આપે છે છે આનું પોષણ ક્યાંથી મળી રહ્યું બિપર જોઈને એ પોષણ મળે છે ગરમીમાંથી જેટલું એમ કેમ કે સાયક્લોન એવું સામાન્ય રીતે કહેવાય કે જેમ જેમ એ દરિયાના કિનારા તરફ આગળ વધતું જાય એટલે કે આ બધા જ પટ્ટા પર આગળ વધતું જાય એમ એમ એની જે સ્પીડ છે તીવ્રતા છે એ ઓછી થતી જવી જોઈએ પરંતુ એ એક્સ્ટ્રીમલી સાયક્લોન બની ગયું છે તો એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે એને બળ મળી રહ્યું છે કેમ કે તાપમાન બહુ જ વધારે છે અને વધી રહેલું તાપમાન જ્યારે એને આટલું બધું બળ આપતું હોય તો બહુ જ સ્વાભાવિક છે કે આ જે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે ત્યાં આગળ જોવા મળી શકે છે ગુરુવાર સુધીની વાત ગુરુવારની સાંજ પર રાત પર સીધા લાવી દઈએ તો રાતમાં જુઓ અચાનક જ બધું નોર્મલ થઈ ગયું શું કામ જમીન પર આવી ગયું જમીનની સાથે ટકરાવું તો બાષ્પનું એને જે બળ મળવાનું છે એ બળ નથી મળવાનું એટલે જ એ સાયક્લોન ટકરાતાની સાથે જ સાંજ સુધીમાં એકદમ શમી જશે પરંતુ જ્યારે પણ ટકરાય છે અને સંભવિત રીતે કચ્છની આજુબાજુના પ્રદેશોમાં કેમ કે તમે જુઓ એ આગળ જતા આગળ છે એની આંખ જે પેલું લો પ્રેશર સાવ એવું પણ નથી કે સાવ ખતમ થઈ ગયું આ મહેસાણા પાટણ બનાસકાંઠાની આજુબાજુના વિસ્તારોમાં એની અસર કરતું જવાનું છે વરસાદ એ ભયંકર લઈને આવવાનું છે ભયંકર એટલે આમ જોવા જઈએ તો હવે ચોમાસાનો વરસાદ તો આપણે ત્યાં એમ પણ આવવો જ જોઈએ તમે જુઓ આ ચોમાસું ઓલમોસ્ટ મુંબઈ સુધી ધીરે ધીરે પહોંચી રહ્યું છે આપણે ગુરુવારની વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં આપણે ત્યાં ચોમાસું જો પહેલી જૂને કેરળમાં બેસી ગયું હોય તો આપણે ત્યાં એમ પણ વીસ પચીસ તારીખ સુધીમાં તો આવી જ જવાનું હતું બેસી જ જવાનું હતું ખેડૂતોને વાવણીલાયક વરસાદની અપેક્ષા હોવાની છે એ બધું જ થશે કે કેમ તો એ પરિસ્થિતિ તમને બતાવી દઉં અહીંયા કે શું કહી રહ્યા છે તો પહેલાં સૌથી પહેલાં આ જે વોર્નિંગ મેં જે કાઢી છે એ પંદર તારીખની છે જૂન પંદર બે ત્યારે ભારતમાં વરસાદની શું પરિસ્થિતિ હશે ભારતનું હવામાન ખાતું શું કહી રહ્યું છે પહેલાં તમે આ જે ગ્રીન છે તો એ નો વોર્નિંગ છે યલો છે તો મતલબ વોચ એટલે કે વરસાદ પડી શકે છે ન પણ પડે અલર્ટ છે એટલે મતલબ ત્યાં વરસાદ માટે તમારે અલર્ટ થઈ જવાનું છે ભારે વરસાદ પડશે અને રેડનું મતલબ વોર્નિંગ થાય છે અને આ જે ક્લાઉડ જે બતાવે છે એનો મતલબ હેવી રેઇન થાય છે આ ડસ્ટ સ્ટોમ એનો મતલબ થાય છે આ જે બતાવે સ્ટ્રોંગ સરફેસ વિન્ડ એટલે કે પવનો બહુ જ ભયાનક વાતા હશે બતાવે છે ગુજરાત પર પહોંચી જઈએ તો ગુજરાતમાં તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં પંદર તારીખે અને કચ્છમાં બંને જગ્યાએ સ્ટ્રોંગ સરફેસ વિન્ડ એટલે કે પવનો વાતા તો બતાવી રહ્યા છે અને સાથે બહુ જ ભયાનક વરસાદ બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે ત્યાં બહુ જ ભયાનક વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે હશે આ જ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની પણ થવાની છે અને એટલે જ દરિયાકાંઠામાં ત્યાં એ દિવસે ભયાનક વરસાદ હશે એ દિવસે કે જ્યારે આ બાકીના જે પ્રદેશો છે એટલે કે જેમ કે તમને કેરળમાં જે પરિસ્થિતિ જોવા મળે છે એ તમને જુઓ તમને આ કર્ણાટકમાં નથી જોવા મળતી મહારાષ્ટ્રમાં પણ મોટાભાગે એટલી નથી જોવા મળતી એ પરિસ્થિતિ ગોવામાં પણ મહાદંશે નથી જોવા મળતી એ પરિસ્થિતિ તમને ગુજરાતમાં જોવા મળવાની છે અને એટલા જ માટે પંદર તારીખ સુધીમાં આપણે ત્યાં એડવાન્સમાં જ ચોમાસું બેસી જવાનું છે જે આપણે ત્યાં અપેક્ષિત રીતે કેરળના ચોમાસાની આપણું જે નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેઠું છે એટલે આપણે જેને ચોમાસું બેસવાની પ્રક્રિયા કહીએ છીએ એમાં થોડો સમય લાગવાનો છે તો આ આઈએમડીની વોર્નિંગ છે જે આપણે જોઈ રહ્યા છીએ એ સિવાય બાકી બહુ જ બધી અલગ અલગ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે આ જે ઝૂમ અર્થનું મોડેલ છે એ પણ મારે તમને બતાવવું છે કેમકે ત્યાં પણ આ જ રીતે આગળ વધી રહેલું સાયક્લોન બતાવાઈ રહ્યું છે એ આગળ વધેલું સાયક્લોન કઈ ત્યાં કઈ પરિસ્થિતિમાં લઈ જાય છે એના પર પણ બધાની નજર રહેશે પરંતુ મોટાભાગે એ એ જ એરિયાને પ્રભાવિત કરવાનું છે જે એરિયા બાકીના મોડેલ્સ પણ બતાવી રહ્યા છે હવે ધીરે ધીરે બધા જ મોડેલ્સ એક કન્ક્લુઝન પર એ આવી રહ્યા છે કે આ વધી રહેલો ખતરો એ ગમે ત્યારે ગુજરાત પર ત્રાટકી શકે છે અને ગુજરાતની પરિસ્થિતિ બહુ જ ગંભીર તો પેદા કરી જ શકે છે એટલા માટે કેમ કે એવું પણ કહેવાય રહ્યું છે કે તાવતે કરતાં પણ આ વાવાઝોડું વધારે કરંટ પેદા કરી રહ્યું છે તાવતે કરતાં પણ જો ભયાનક સ્પીડ સાથે આ વાવાઝોડું ટકરાય છે તો તમને તમે એ વખતે તાવતે વખતે અનુભવ કર્યો હશે કોરોનાનો એ સમય હતો એ દિવસ એવો હતો કે જ્યારે દેશભરમાં સૌથી વધારે કોરોનાથી થયેલા મૃત્યુ રજિસ્ટર થયા હતા ચાર હજારની ઉપર એ મૃત્યુનો અધિકારીક આંકડો હતો જ્યારે એક દિવસે એટલા માણસો મર્યા હોય અને એ જ દિવસે ગુજરાતના દરિયા કિનારા પર તાવતે વાવાઝોડું ત્રાટક્યું હતું તાવતે વાવાઝોડું ત્રાટકવાથી અધિકારીક રીતે જે મૃત્યુ નોંધાયા એનો આંકડો કંડલાની સરખામણીએ નાનો હતો પરંતુ છતાં એ મોટો હતો જાનમાલને ઢોરને બહુ નુકસાન થયું હતું પશુ પક્ષી વનસ્પતિને જે નુકસાન થયું છે એને ગણી શકીએ એમ નથી ઉનાના અમુક વિસ્તારો અમરેલીની આજુબાજુના કેટલાય વિસ્તારો એવા હતા કે દિવસો સુધી અમુક જગ્યાએ મહિનાઓ સુધી લાઇટ નહોતી પહોંચી શકી સૌથી વધારે કામ પીજીવીસીએલના ભાગે આવવાનું છે અને એટલા જ માટે અને બીજું કે આપણી પાસે હવે અને આપણા વહીવટી તંત્ર પાસે સાયક્લોનને હેન્ડલ કરવાના હવે અનુભવ છે

આટલું જોયા પછી દરિયા કિનારે બહુ બધી જગ્યાએ પ્રકારના સાયક્લોન તમને પેદા થતા દેખાતા હશે અને એટલે જ આખી દુનિયામાં ઘણીવાર આ બધું આ પ્રકારની પરિસ્થિતિ એવું નથી હોતું કે આપણે ત્યાં જ બાકી બધી જગ્યાએ પણ આવું થતું હોય છે બસ ફરક હોય છે ખાલી કેવી રીતે તૈયારી એની સામે લડવાની કેવી રીતે તૈયારી કરવા હોય છે મ્યાનમારની આજુબાજુના ખૂણામાં એક સિસ્ટમ છે એ સિવાય આ ટાઇફૂન તૈયાર થઈ રહ્યું છે જે આ જે ચાઈના વાળો જે મહાસાગર છે ત્યાં આપણે એની પહેલા પણ વાત કરી હતી કે ચીન જાપાન વાળા એ દરિયામાં જ્યારે કોઈ પણ સાયક્લોન બને છે તો એને કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયા એકદમ નીચે અહીંયાના દરિયા કિનારામાં એટલે કે ઓસ્ટ્રેલિયાની ઉપરના ભાગમાં જ્યારે કોઈ પણ પ્રકારનું સાયક્લોન બને છે તો એને વિલી વીલી કહેવાય છે આપણે એને સામાન્ય ભાષામાં સાયક્લોન કહેતા હોઈએ છીએ ઉપર ટોર્નેડો કહે છે અને એ અલગ અલગ પ્રકારના શબ્દો છે અને એટલે જે શબ્દોની વચ્ચે આપણે એટલું સમજી લેવાનું છે કે આપણા તરફ વધી રહેલો ખતરો એ ગુજરાત સુધી આવી રહ્યો છે જાડી નીચે નથી ઊભું રહેવાનું કાંઠે નથી જવાનું જો કોઈ હજુ પણ તમને એવું લાગે છે કે જે કાચા મકાનોમાં રહે છે એની વ્યવસ્થા નથી થઈ તો વહીવટી તંત્રનો સંપર્ક કરવાનો છે મોટાભાગે કલેક્ટર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સીએમઓના અધિકારીઓ બધા જ લોકો એકદમ અલર્ટ મોડ પર છે એ બધા અધિકારીઓ જો તમને એવું લાગે છે કે અલર્ટ મોડ પર નથી તો તમારે એમને અલર્ટ કરવાના છે બહુ જ જાગૃત રહેવાનું છે એક એક જીવની કિંમત છે જો આપણી પાસે માહિતી છે આપણી પાસે ટેકનોલોજી છે આપણી પાસે સુવિધા છે અને છતાંય કોઈ નુકસાન જાય છે તો સમજવાનું કે આપણે બધા જ એમાં જવાબદાર છીએ એમાં ભૂલ ન થવી જોઈએ આફત આવી રહી છે હકીકત છે એની સામે બધાએ સાથે મળીને લડવાનું છે જો આપને અમારી માહિતી યોગ્ય લાગે છે શેર કરવા લાયક લાગે છે તો અમારા વિડીયોને તમે શેર કરી શકો છો અમારી ચેનલને ને કરી શકો છો નમસ્કાર